છું સોનલ ટોપીવાલા. વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયોમાં પલકભાઈ શાહ, જે મૂળ તો ભરૂચ ઝઘડિયાના છે અને અત્યારે હાલ એ કેલિફોર્નિયામાં જોબ કરી રહ્યા છે. પલકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં. પલકભાઈ, અમારા દર્શકોને એ જણાવો, આપનો જન્મ કઈ રીતે થયો, આપનામાં ડિસેબિલિટી કઈ રીતે આવી? હું મેઇન જામનગરનો છું અને મારું ડિસેબિલિટી છે સ્પાઇના બિફિડા. અને સ્પાઇના બિફિડા એક રેર કન્ડિશન છે કે જે વન ઇન થાઉઝન્ડ્સ ઓફ કેસીસમાં એક જણાને થાય. અને હું 8 વર્ષનો હતો ત્યારથી હું ઇન્ડિયામાં રહેતો હતો. એટલે આપની ડિસેબિલિટી છે એટલે એમાં શું હોય? એ ડિસેબિલિટી મારી સ્પાઇના બિફિડા છે, તે ડિફરન્ટ ડિફરન્ટ કેસીસ છે, પણ મારું છે આ મારાથી ચલાતું નથી. અને મારો જે બેલી બટનથી નીચે એ મારાથી ફીલ કશું ના થાય નીચેથી. તો આપ કેલિફોર્નિયા 8 વર્ષની ઉંમરે કેલિફોર્નિયા જતા રહ્યા, તો 8 વર્ષ પહેલાં આપ કઈ રીતે રહેતા હતા અહીંયા? આપને કઈ કઈ તકલીફનો સામનો કરવો પડ્યો? તમારા પેરેન્ટ્સે તમને થોડું ઘણું કંઈક જણાવ્યું હોય એ અનુસાર? હું સ્કૂલમાં જતો હતો, એલિમેન્ટરી સ્કૂલમાં જતો હતો, અને ત્યાં મને ખબર છે કે બહુ બધો પ્રોબ્લેમ થતો હતો. જ્યારે આપણે પીઈ ક્લાસીસ હોય તો મને ક્લાસમાં બેસાડી રાખતા હતા, અને પછી બધા સ્ટુડન્ટ્સ તો ઉપર રૂફ પર જાય અને પીટી કરે, અને હું પછી નીચે આવતો હતો. પછી સ્કૂલ પરથી જાય પછી બધા ટીચર્સને બધા જતા રહે, પછી હું એકલો રહેતો હતો જ્યાં સુધી મારો અમારા ડ્રાઈવર જે હોય તે ત્યાં સુધી ના આવી શકે ત્યાં સુધી. તો એ વખતે આપને કેવી ફિલિંગ્સ થતી હતી? ફ્રસ્ટ્રેશન કે હું એકલો ને એકલો રહેતો હતો, અને પછી કે કોઈ ના હોય મારા ટેક કેર કરવા માટે, અને એવું લાગતું હતું કે હું એકલો જ છું. પછી આપ કેલિફોર્નિયા કયા કારણોસર કેલિફોર્નિયા ગયા? કેલિફોર્નિયા અમે એવું સાંભળ્યું હતું કે વ્હીલચેરો માટે બેટર ઓપોર્ચ્યુનિટી હતી, અને ડિસેબલ મેઇનલી ડિસેબલ માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. તો એના કારણ કે અમે ત્યાં મૂવ થયા, અને મારા મમ્મીના સાઈડના ફેમિલી એ ત્યાં રહેતા હતા જ કેલિફોર્નિયામાં. તો આપ કેલિફોર્નિયા ગયા ત્યારે કયા સ્ટાન્ડર્ડમાં ભણતા હતા અને આપ ત્યાં જતા રહ્યા? એટલે મેં અહીંયાથી હાફ થર્ડ ગ્રેડ સુધી જ કર્યું હતું, અને પછી ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું થર્ડ ગ્રેડ. તો વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ઇન્ડિયન સ્કૂલ એન્ડ કેલિફોર્નિયા સ્કૂલ? ઇન્ડિયન સ્કૂલમાં એવું લાગતું હતું કે ત્યાં એ લોકો, અહીંયા ઇન્ડિયન સ્કૂલમાં એવું લાગે છે કે એ વખતે કે ડિસેબલ માટે એ લોકો કેરિંગ નહોતા કરતા, અને દે ડીડ નોટ મેક અસ ફીલ લાઈક કે વી આર પાર્ટ ઓફ ધ ક્લાસ. અને અમને ખાલી એક જગ્યાએ મૂકી રાખતા હતા, અને જ્યાં યુએસમાં બધા દે મેક મી ફીલ લાઈક આઈ એમ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, કે હું બધા સાથે જઈ શકું, કશે બહાર જવું હોય તો જઈ શકાય, અને દે ડીડ નોટ મેક મી ફીલ કે હું નીચો માણસ છું. ડિસેબલ છો, ડિસેબલ છો, ફીલ ઓલ આર ફીલ યુ આર અ કમ્પિટિટર. હા. તો આપને ત્યાં કઈ કઈ સુવિધાઓ મળી? મને હું તો જોબ કરું છું અત્યારે, નોટ ફૂલ ટાઈમ પણ પાર્ટ ટાઈમ જોબ કરું છું, એઝ વેલ એઝ હું ડ્રાઈવ બી કરું છું. વ્હીલચેર એક્સેસ વેન છે મારી પાસે, અને મારે 17 માઇલ્સ ઈચ વે મારે ડ્રાઈવ કરવાનું હોય વ્હીલચેર એક્સેસ વેનથી. તો આપને કઈ કઈ ડિસેબિલિટી, આપને કઈ કઈ તકલીફનો સામનો, કઈ કઈ પ્રોબ્લેમ્સને ફેસ કરવા પડે છે ઇન્ડિયામાં? કેલિફોર્નિયામાં મારે જો કસે જવું હોય તો ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, પછી જો મારી પાસે ગાડી ના હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે, જે બી વ્હીલચેર એક્સેસ વેન, અરે વ્હીલચેર એક્સેસ ફૂલી છે, જે આમ બસમાંથી વ્હીલચેર રેમ્પ નીકળે અને હું અંદર જઈ શકું, અને પછી મને સ્ટ્રેપ કરી દે ને બધું, અને મારી પાસે હમણાં જ મારી એક વ્હીલચેર એક્સેસ વેન આવી એકચ્યુઅલી. એટલે
તો આપની સાથે અમે જાણ્યું છે ત્યાં સુધી આપ એક ડિસેબલ થઈને એક ડિસેબલને પણ હેલ્પ કરો છો, કે મેટર શું છે આખી? એટલે મને ઓલવેઝ મારે મદદ કોઈને કરવી જ હતી. મારું એવું છે કે મને હું ડિસેબલ છું તો મારે મદદ કરવી જોઈએ. તો મારે ત્યાં એક નેબર છે, ફૂલ બ્લાઇન્ડ છે, શી વોઝ એબલ ટુ સી બિફોર, અને પછી આફ્ટર સર્ટન એજ એમની આઈસાઇટ લૂઝ થવા માંડી. અને પછી અમારા જે પ્રેસ કમ્યુનિટીની પ્રેસિડેન્ટ છે તે મને પૂછ્યું હતું કે તું મદદ કરશે, તો મેં તો હા કીધું. તો પછી હું એમને મદદ કરું છું, અને એ ફૂલી બ્લાઇન્ડ વિથ એમ્પ્યુટેટેડ લેગ, વિથ વન એમ્પ્યુટેટેડ લેગ છે. તો આપ એની કઈ રીતે મદદ કરો છો? હું એમને કમ્પ્યુટરમાં, એટલે કમ્પ્યુટર રિલેટેડ, એટલે રાઈટ એમને ઈમેલ લખવી હોય તો એ એમને મદદ કરું છું. પછી એમને જો શોપિંગ ઓનલાઈન શોપિંગ કરવું હોય તેમાં મદદ કરું છું. પછી મેઇલ એમને વાંચવાની હોય કે પછી બિલ ભરવાનું હોય કે એવું હોય તો હું એમને એમાં મદદ કરું છું. આપનો લાઈફનો નેક્સ્ટ ગોલ શું છે હવે? નેક્સ્ટ લાઈફ અત્યારે તો એવું લાગે છે કે મને જોઈએ હવે, પણ કંઈ કોઈ મળે તો સારું. અને આફ્ટર 31 યર્સ કોઈ કમ્પેનિયન હોય તો એમાં સરસ લાગે કે કોઈ હોય તો મારી સાથે. અચ્છા, તો અને આપને ત્યાં કઈ કઈ સારી ફેસિલિટીઓ મળે છે જે ઇન્ડિયામાં નથી? એકચ્યુઅલી ત્યાં ત્યાંનું પબ્લિક મને એકદમ વેલ રિસ્પેક્ટેડ છે, રાખે છે એકચ્યુઅલી, કે કોઈ મને વ્હીલચેર જેવા કઈ લાગ એ દે ડોન્ટ મેક મી ફીલ લાઈક આઈ એમ ડિસેબલ. ઓકે, અને ત્યાં ફેસિલિટી આ બધી છે કે બધા બિલ્ડિંગ્સ, પછી લાઈક ટ્રાન્સપોર્ટેશન બધું આખું ફૂલ વ્હીલચેર એક્સેસ ફૂલી છે ત્યાં. એટલે કોઈ બી ડિસેબલ માણસ ત્યાં ઈસ્ટ ટુ વેસ્ટ જઈ શકે એકલું જોવું હોય તો. આપને સ્કૂલનો અનુભવ કેવો રહ્યો કેલિફોર્નિયામાં? જ્યારે હું અહીંયા 3rd grade standardમાં હતો તો અમારી એક ફિલ્ડ ટ્રીપ હતી બીચ ઉપર જવાની, અને મારો ટીચર જ એને ખબર છે કે મારાથી જવાય કે ના જવાય, એને ખબર પડી ગઈ કે મારે જવું છે. અને તો એ યુઝ્યુઅલી ટીચર છે ને એ લોકો એ લાગે અહીંયા કે તમને વ્હીલચેર ટચ કરવાનું ના ગમે કે એવું, પણ ત્યાં તો મને એની ગાડીમાં બેસાડી દીધી અડધે, અને આખી વ્હીલચેર મારી ટ્રંકમાં મૂકી દીધું એની પોતાની ગાડીમાં, અને કે ચાલ આપણે બીચ પર જઈએ બધા ક્લાસમેટ સાથે. બીજું ઇન્સિડન્ટ એવું હતું કે અમારું એક પ્લે હતું જેમાં બધા પાર્ટિસિપેટ થતા હતા, અને હું વન ઓફ ધ મેઇન કેરેક્ટર હતો. એ આ 3rd grade standardનું છે એકચ્યુઅલી એ ઇન્સિડન્ટ. એમાં મને મેઇન રોલ આપ્યો હતો, અને દે મેડ મી ફીલ લાઈક આઈ એમ પાર્ટ ઓફ ધ ગ્રુપ. આપની સાથે આપના માતા પિતાનું કેટલું કોન્ટ્રીબ્યુશન છે? 100% This is a very short answer. I want a brief in answer. મારા મમ્મી પપ્પા ફ્રોમ ધ બર્થ એ લોકો મને મદદ કરે છે, અને હજુ બી કરે છે એકચ્યુઅલી. અને જે બી જોતું હોય કે એનીથિંગ આઈ નીડ હેલ્પ વિથ દેર ફોર મી. અને ઇન્ડિયામાં તો મારા મમ્મી પપ્પા એકચ્યુઅલી અમે સુરત રહેતા હતા, અને મારા ટ્રીટમેન્ટ માટે અમે હાજી અલી જતા હતા મુંબઈ, અને ટ્રેનમાં ને બધે ઇટ વોઝ સફરિંગ, પણ એટ દેટ ટાઈમ ઇટ વોઝ નોટ ડુએબલ, પણ એ બહુ સફરિંગ હતું અમારા માટે કે આટલું બધું ટ્રબલ અમને અહીંયા લાગતું હતું કે આવા મધર ફાધર હોવા જોઈએ ડિસેબલ માટે કે મદદ કરે બધાને, અપલિફ્ટ કરે છોકરાઓને. આજે આપને દિવ્યાંગ ન્યૂઝ ચેનલ અને દિવ્યાંગ ભવનની મુલાકાત કીધી, તો આપ અમારા દિવ્યાંગ ભવન અને કનુભાઈ ટેલે વિશે શું જણાવશો? મેં આમ મમ્મી પપ્પા પાસેથી સાંભળ્યું છે કનુભાઈ અંકલ માટે કે હી હેઝ ઓપન્ડ અ ડિસેબલ સ્કૂલ, અને બહુ સરસ ઓર્ગેનાઇઝેશન છે,
અને બહુ બધા આઈ જસ્ટ મેં સાંભળ્યું છે કે 400 સ્ટુડન્ટ્સ છે અહીંયા. તે બહુ સરસ કહેવાય કે 400 સ્ટુડન્ટ્સ એક બિલ્ડિંગમાં ને બધે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી છે અહીંયા. નાનો એવો મેસેજ ડિસેબલ પીપલ માટે આપવા માંગો, ઇન્સ્પિરેબલ થાય એવો, એના વિશે આપ શું મેસેજ આપશો? જસ્ટ લાઈક મી કે કોઈ દિવસ ગીવ અપ ન કરતા અને અને કોઈ દિવસ હોપ લૂઝ ના કરતા. પ્રકભાઈ થેન્ક યુ સો મચ દિવ્યાંગ મિત્ર સાથે વાત કરવા માટે. ધ કાર ઇઝ સ્ટીલિંગ ડાઉન. વેહિકલ ઇઝ આખી છે ને નીચે આવે છે, જો જાકી નીચે ફ્લોરિંગ ધ ફ્લોર એન્ડ ધીસ ઇઝ ધ રેમ્પ ઇઝ કમિંગ આઉટ. તમને વધારે ખબર છે. એન્ડ ધેન ધીસ ઇઝ ધ ટ્રાન્સફર સીટ. ગો ટુ યસ, સો ધીસ ઇઝ ધ ધીસ કોલ્ડ ગો ઇનસાઇડ. ગો ઇનસાઇડ. યા, ધીસ ઇઝ ધ ટ્રાન્સફર સીટ. ઓલરાઇટ, સો ધીસ આઈ કેન ટેક. Six right on. So the two seats, they align next to each other so you can transfer with your arms. Yeah, so I'll have to have my chair right here. Mm-hmm. Then I can see how it backed up. Mm-hmm. I can do this too. Mm-hmm. Whoa. That's... And then it goes lower too. Very cool. So you bring it to a good level so you can transfer. Yeah, so if it's level to level, I can just jump. Nice. On. So do you need to put your armrest down here? Do you, like when you transfer? What do you hold on to? Nothing. Do you just put your arm on this? Oh, wow. You must have a lot of control. I thought you'd have one down. First. Oh, no. So, oh, this one doesn't have an armrest. Yeah, I took it off. Oh, okay, got it. You didn't like it. So he's transferring from the driver's seat. So he's moving there. Very nice. Nice. Cool. And then you can exit. Now. Very cool. Very cool. Yeah. And then color. Turn it off. Okay. Where is the key? Okay. Well, you can lock everything. Don't forget to lock it. See? Engine lighting inside. It's like a party bus. It's like a party bus. See? This is the... Except I don't have... Great. I didn't want to say that in the video. So. In the beginning, they bring down. Yeah. Now it will go up also. And this is six different buttons, so he can operate from six lanes. Wow. One is on the near. Lots of options. Lots of options. And all the options are paying.